વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં એક પરિણીતાને તેનો પતિ અમાનુષ ત્રાસ આપતો. પૈસે ટકે સંપન્ન એવા પરિવારની આ વાત છે જેમાં મહિલાને તેનો પતિ મારઝૂડ કરતો. છેલ્લે 25મી તારીખે પણ ઝઘડો થયો. પતિ બેટ લઈને મહિલા પર ફરી વળ્યો. જોકે મહિલાએ 1091 હેલ્પલાઇનની મદદ લીધી અને હેલ્પલાઇન મહિલા માટે જાણે લાઇફલાઇન બની ગઈ. આજ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત હેલ્પલાઇન અમારી સહયોગી ઝરણા સાથે. ઘટના અમદાવાદના આંબાવાડી વિસ્તારની છે. લગ્નના 12 વર્ષ બાદ પતિ યમદૂત બનીને તૂટી પડ્યો. એટલી હદ સુધી બેટથી બહાર મારતો રહ્યો કે જો તેણે હેલ્પલાઇન નંબર 1091 ડાયલ ન કર્યો હોત તો તે અત્યારે હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી હોત. કામિની શાહ નામની આ મહિલાએ 1091 નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગી, છતાં પણ પતિ મનીષ તેના પર બેટ વીંચતો રહ્યો. કામિનીબેનના હાથ પરના ઉછરડા અત્યાચારના પુરાવા છે. કામિનીબેનની જો વાત માનીએ તો તેનો પતિ જેવો માથા પર બેટ વીંઝવા ગયો કે પોલીસે એન્ટ્રી થઈ અને પોતાની પત્ની પર અત્યાચાર કરીને મર્દાનગી બતાવનાર મનીષ ગણતરીની સેકન્ડોમાં જ રફુ ચક્કર થઈ ગયો. પરંતુ આખી આ ઘટનામાં હેલ્પલાઇન નંબર 1091 કામિનીબેન માટે લાઇફલાઇન સાબિત થઈ. આજ મુદ્દે ચર્ચા કરવા ટીવી 9 સ્ટુડિયોમાં અમારી સાથે કેટલાક મહેમાનો ઉપસ્થિત છે, જેમાં છે રુઝાન ખંભાતા, ફાઉન્ડર પોલીસ હાટ, કામિનીબેન શાહ જેઓ પીડિત છે, અમારી સાથે મહિલા એડવોકેટ તેમજ સામાજિક કાર્યકર સોનલબેન જોશી પણ ઉપસ્થિત છે. આપ ત્રણેય મહેમાનનું ટીવી 9 સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સોનલબેન, શું કહેશો આપ, આ રીતની ઘટનાઓ વારંવાર સમાજમાં આવતી રહે છે, આપની શું પ્રતિક્રિયા રહેશે આ ઘટનાને લઈ? બધા એવું કહેતા હોય છે કે 498 અત્યારે ઘણા બધી ચુકાદોમાં બી આપણે જોઈએ છે કે જૂઠી ફરિયાદ હોય છે, અને આ બેન જે બિલોંગ કરે છે એ હાર્મ નેકલેસ ફેમિલીથી બિલોંગ કરે છે. બંને એજ્યુકેટેડ ફેમિલી છે. એજ્યુકેટેડ હોવા છતાં પણ છેલ્લા 12 વર્ષથી આ બેનને આવી રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપે છે, બેટ લઈને મારે છે, પ્લસ રોજ રાત્રે દારૂ પીવે છે. એમની જે કથની જે છે એ કદાચ તમે એમના મોઢે સાંભળો તો તમારા માટે એટલી દુઃખદાયી છે કે આપણે આપણને વિચાર આવે કે આટલા મોટા ફેમિલી સાથે બિલોંગ કરતા, આટલી સારી જગ્યા પર રહેતા, આટલું મોટી રુદ્રાક્ષ, ઓમ શ્રી રુદ્રાક્ષ નામની એમની શોપ્સ છે બધી જગ્યાએ, સમાજમાં મોભો ધરાવતું સ્થાન ધરાવતો વ્યક્તિ આવી રીતે પોતાની પત્નીને એ બી બાળકોની સામે મારી શકે છે. એટલે બહુ દુઃખદાયી છે. ને આવી રીતે હું માનું છું ત્યાં સુધી દરેક સારા ઘરની અંદર માનસિક શારીરિક યુવતીઓ પર થાય જ છે. જી બિલકુલ સોનલબેન, તમામ પીડામાંથી પસાર થયા છે કામિનીબેન, તો કામિનીબેનને જ પૂછીશું કે શું થયું હતું આપની ઉપર અને 1091 પોલીસ હાટ આપને કઈ રીતે મદદરૂપ થઈ? સ્કૂલ કે વેન કે રિક્ષા કે લિયે પૈસે દેખ કી બાત ચલ રહી થી જી, ઓર વો સોફે પર બેઠે થે તો બોલે નહીં મિલેગા પૈસા જી, તો મેરે કો ફિર ગાલી દેને લગ ગઈ ઓર ફિર ઉસકે બાદ અપને પાપા કો ફોન લગાને લગ ગઈ. તો मैंने बोला मैं पापा से बात करती हूँ. मैंने फोन लिया, अभी फोन हाथ में लिया और मैंने पापा को, सिर्फ पापा, और उन्होंने बोला कि अभी बताता हूँ तुझे ऐसे गाली वाले दिया और पीठ पे इतने जोर से मारा, तो बैट उठा लिया. फिर बैट से लगातार मेरे हाथ पे 6-7 बार मारते गए. मैं इतनी जोर जोर से चिल्लाई. अंकल सामने रहते हैं, उनकी मम्मी बीच में थी लेकिन वो तो अपनी मम्मी का सुन भी नहीं रहे थे, मेरी सास का कुछ नहीं. ऐसे सामने वाले अंकल आए, वो सब इकट्ठे हुए, मारते जा रहे, फिर भी मारते जा रहे वो, और सिर पे मारने ही वाले थे कि एकदम से अंकल ने बोला कि मनीष, ऐसे बोला, तो फिर फटाफट वो नीचे भाग गए, चले गए. और पूरे इतना दर्द मुझे हुआ उस टाइम में, कोई भी डॉक्टर के पास कोई नहीं, मेरे कपड़े वपड़े उन्होंने फाड़ दिए थे जी. और सामने वाली आंटी है, उन्होंने बोला पहले इसको दुपट्टा करवाओ, तो फिर वो दुपट्टा किया और फिर वो तो चले गए जी. और मुझे ऐसे ही लगातार, वो पहले भी बहुत बार मार चुके हैं, मैं सहन करती रही, कोई बात नहीं, आज नहीं तो कल, आज नहीं तो कल, रात को 2-2, 3-3 बजे तक भी ऐसे करे. फिर मैंने उसके बाद जब उन्होंने मारा, वो मारते मारते ही मैंने बीच में 1091 फोन हाथ में पहले ले लिया था और नंबर दबाया था जी. जब उन्होंने मारा ना तभी मैंने नंबर दबा दिया. वो मारा लग जाता है 1091. हाँ ओके जी.
1091 लगाया, तो वो उधर से उन्होंने बोला कि कौन बोल रहे हो, तो मैंने बताया कि ऐसे मेरे को मेरा हस्बैंड बहुत मार रहा है, आप जल्दी आओ, तो आ गए 10 मिनट में जी। फिर वो तो सुन के भाग गए ये सब। રુજાનબેન ફાઉન્ડર છે પોલીસ હાથના, અને તેઓએ તમામ વ્યવસ્થા ગોઠવી છે કે મહિલાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, અને મહિલાઓને જો મુશ્કેલી પડે તો તેમના માટે સેવા પણ હાજર છે। રુજાનબેન, કઈ રીતે આપને આ વિચાર આવ્યો અને પોલીસ હાથ કઈ રીતે મદદ કરે છે મહિલાઓને? સી, જ્યારે આપણે આ દામિનીનો કેસ જોયો હતો ત્યારે મને થયું કે આપણી મહિલાઓ માટે આપણે નાની ટેકનોલોજી કેમ નથી યુઝ કરી શકતા, જ્યારે મહિલા આવા કન્ડિશનમાં હોય છે, ઇમરજન્સીમાં તેને બોલી નથી શકતી ને માર ખાઈ રહી હોય છે, તો 10 એકાઉન્ટ ઉપર આપણે એવી ટેકનોલોજી મૂકીએ કે જેમાંથી લોકેશન આવી જાય। આ બેનના કેસમાં બી એવું જ હતું કે બેનને બહુ સેકન્ડ કે અમે રેકોર્ડિંગ સાંભળ્યું છે તો એમાં પાછળથી બહુ બધા અવાજ આવતા હતા, બેનના ચીખવાનો અવાજ આવતો હતો, પણ બેને બહુ એક હોશિયાર વાળું કામ કર્યું, તેમને 1091 દબાઈ દીધું હતું, એટલે તરત અમારી જે પોલીસ ઓપરેટર હતી એને ખબર પડી કે બેન ઇમરજન્સી સિચ્યુએશનમાં છે, એને ફોન તો ચાલુ રાખ્યો કે બેન વાત કરે, એટલે બેનને ખબર પડી કે અમે પોલીસ મોકલી રહ્યા છે, ને જોડે જોડે લોકેશન મંગાવીને પોલીસ, એટલે તો બેને કહ્યું કે 7-8 મિનિટમાં એમને પોલીસ પહોંચી ગઈ હતી। એટલે આ ટેકનોલોજી અમે એટલે જ વિકસાવી છે તાકી આપણી બહેનોને મદદ થાય। બીજું મારું ઇમ્પોર્ટન્ટ કેવું હતું કે પોલીસે તો એમનું કામ કરી, પોલીસે એમની ફરજ પૂરી કરી, પોલીસે તો એટલા હદ સુધી કર્યું કે એમને પછી હોસ્પિટલથી FIR કરાવવા પોલીસ સ્ટેશન લઈ ગયા, એટલું બી નહીં એનાથી વધારે કે એમના પછી ઘરે ખાસ પોલીસ ગઈ એમના ઘરે એમના કપડાં બધું લેવા માટે, એટલે પોલીસે તો એમની ફરજ પૂરી કરી છે, પણ આપણે એઝ અ હ્યુમન બિંગ આપણે આપણી શું ફરજ પૂરી કરીએ છીએ? મારે એવું કેવું છે, આપણે આટલે બધા આધુનિકરણની વાત કરીએ છીએ, એડવાન્સમેન્ટની વાત કરીએ છીએ, નવા જમાનાની વાત કરીએ છીએ, ને આપણામાં આટલી માનસાઈ નથી કે આપણે આવી રીતે આપણી વાઈફ બોલો, આપણી બહેન બોલો, દીકરી બોલો, જે હોય તો આપણે એ લોકોને આવી રીતે કરે છે, એટલે મને તો આજે હ્યુમેનિટી પર બહુ શરમ આવી રહી છે। જી બિલકુલ, સોનલબેન તમારી પાસે આવા રોજના કેટલા કેસ આવે છે અને તમે કઈ રીતે 1091 કે પોલીસ હાથ વિશે જણાવો છો મહિલાઓને કે આ હેલ્પલાઇન તેમને મદદરૂપ થઈ શકે છે? મારું એમ કહેવાય કે દિવસના ઘણા બધા કેસીસ બનતા હશે, પણ હું માનું કે મારી પાસે મહિનામાં ના ગણતા ગણતા પણ 15-20 કેસીસ ડોમેસ્ટિક વાયલેન્સ અને આવી રીતે 498ના કેસીસ આવતા હોય છે। અમે, હું પોતે પણ મહિલા છું, મારું પોતાનું પણ રજીસ્ટ્રેશન છે 1091માં, કેમ કે અમે પણ આવી રીતે કેસીસ લડતા હોય તો ઘણી વખત અમારી પણ હુમલા પણ કરતા હોય છે, અને અમારા ક્લાયન્ટ તરફથી અથવા તો સામે ક્લાયન્ટનો કેસ લડતા હોય તો સામેવાળા પક્ષકારને પ્રોબ્લેમ હોય તો એ અમને પણ હેરાન કરતા હોય છે, તો અમે રજીસ્ટ્રેશન રાખ્યું છે અને અમે જ્યારે પણ આવીએ ત્યારે અમે મેન્શન કરીએ છીએ, તરત જ જેવા અમારી પાસે આવે પહેલાં એમને રેકમેન્ડ કરીએ છીએ કે 1091માં રજીસ્ટ્રેશન, 1091માં રજીસ્ટ્રેશન કરીએ એટલે બીજા 4-5 નંબર પૂછતા હોય છે કે તમારે, તમને કોઈ ખરાબ પરિસ્થિતિમાં હોવ તો તમે સૌથી પહેલાં કોને કોલ કરવા માગશો, તેના ઓપ્શન્સ આપેલા છે, તો તમે એમાં ઘરમાં દીકરી હોય તો પોતાના માતા પિતાનો ફોન નંબર, ભાઈનો, પત્ની હોય તો હસબન્ડનો, આ બધા નંબર તમે સ્ટોર કર્યા હોય તો તમે જ્યારે 1091 એ વખતે ડાયલ કરો છો તો એ જ ટાઈમે એ બધાને SMS જતા રહે છે, તમે કોઈ તકલીફમાં છો અને કઈ જગ્યા પર છો એ લોકેશન સાથેના એમને મેસેજ જતો રહે છે, એમાં તમારા ફોનમાં બેલેન્સ હોવું પણ જરૂરી નથી, એ એના સર્વર ઉપરથી તરત જ મેસેજ જતો રહેતો હોય છે। મારું પોતાનું પણ રજીસ્ટ્રેશન, મેં જ્યારે જેવું પોલીસ આર્ટ લોન્ચ થયું એ જ દિવસનું મારું પોતાનું રજીસ્ટ્રેશન છે, કારણ કે અમને આવી ટેકનોલોજી છે કે કદાચ અમને પણ કંઈ થઈ શકે, બિલકુલ અમને ઘણી દીકરીઓને ચેડતી તો ક્વેશ્ચન હોય છે, ક્યાંય દૂર રાતે દીકરીઓ કોલ સેન્ટરમાં જોબ કરતી હોય છે, તો હું એવું માનું કે દરેક દીકરીએ આમાં રજીસ્ટ્રેશન કરાવીને રાખવું જોઈએ કે જેથી કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં આવે તો એમને ખાલી ફટાફટ 1091 ડાયલ કરીને, ઇવન મિસ કોલ બી થઈ જાય છે તો પણ એ લોકો સામેથી લોકેશન ટ્રેસ કરીને એમને તરત જ પકડી શકે છે, અને લોકેશન ટ્રેસ કરી બધા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક તમને મદદ મળી રહે છે। ગુનો આ બેનના કેસના અંદર જોયો કે તમે 7-8 મિનિટની અંદર પોલીસ પહોંચી ગઈ, જેવો એમને લગાવ્યો અવાજ આવતો હતો પાછળથી ચીસો હતી, પોલીસ પહોંચી ગઈ એની બીકના મારે એ મનીષભાઈ ભાગી ગયા છે, બિલકુલ, તો એ બેન બચી ગયા। અત્યારે હું એવું માનું કે એમને જે પ્રમાણે મને કીધું તો કદાચ આ બેન કદાચ એકદમ કાં તો મરી ગયા હોત અને કાં તો ખૂબ જ સિરિયસ ઇન્જરી થઈ હતા જ હોસ્પિટલમાં દાખલ હોત। જી બિલકુલ, એટલે હું માનું છું કે રજીસ્ટ્રેશન, અને હું તો દરેક જણને રેકમેન્ડ કરું છું કે કરાવવું જ જોઈએ। બિલકુલ રુજાનબેન, અહીંયા મારો પ્રશ્ન એક એ પણ થાય છે કે જો મહિલાઓ પર થતા અત્યાચારોની જો વાત કરીએ તો એક કોમન જે ગુનો કહી શકાય મહિલાઓ માટે, તો કારણ કે મહિલાઓ ઘણીવાર ઘરની બહાર નીકળતી હોય છે અને ઘણીવાર અમુક યંગસ્ટર્સ દ્વારા કે અમુક વ્યક્તિઓ દ્વારા સતત મહિલાઓનો પીછો કરવામાં આવે છે, આને પણ ગુનો ગણી 1091 ઉપર કોલ કરી શકાય ખરો? 100%। હવે આમાં આવા કેસીસ અમારી પાસે આવે છે જેમાં એટલે કોઈ પીછો કરતો હોય છે મહિલાનો, તો મહિલા જ્યારે 1091 પર ફોન કરે છે તો સૌથી પહેલા અમે પૂછીએ છીએ કે અગર ત્યાં ટ્રાફિક પોલીસ છે તો તમે પહેલા બેન ત્યાં દોડી જાઓ, ટ્રાફિક પોલીસ પાસે ઉભા રહો અને અમે એ રીતે હેન્ડલ કરીએ, અને અગર ટ્રાફિક પોલીસ નથી તો અમે કહીએ છીએ કે બેન બને એટલા તમે મોટા મોટા રસ્તા પર ગલીઓમાંથી નીકળીને મોટા રસ્તા પર જાઓ, અને એટલી વારમાં અમે કહીએ છીએ કે તમે પહેલા ભાગી બી ના જાય એવી જોજો, કારણ કે અમારે પકડવો હોય છે ગુનેગારને, એટલે અમે કહીએ છીએ કે તમે શાંતિથી ચાલો, કોઈ પેનિકી ના કરતા, આરામથી કરો, 5 મિનિટ યા 7 મિનિટની અંદર અંદર અમારે તમારી PCR તમને
આવે છે ને અમે બેનના એવું હોય તો કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં રહીએ છીએ તાકી બેનનો કોન્ફિડન્સ રહે અને અમે એવી રીતે બી કેસ સોલ્વ કર્યા છે. પણ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારે અમને કોન્ટેક્ટ કરવાનો છે. યુ હેવ ટુ કોલ 1091 તો જ અમે તમને હેલ્પ કરી શકશું. કારણ કે આખી એક હેલ્પ ડેસ્ક બેઠી છે, આખું કોલ સેન્ટર સેટ થયું છે, આખી ટેકનોલોજી છે તમારા માટે હેલ્પ કરવા માટે. પણ તમારે કરવો પડશે. અને વન થિંગ એશ્યોર કે અમે આજની તારીખમાં ઘણા કેસીસો સોલ્વ કરીએ છીએ જેમાં બહેનોને ઘણા વખત એવા કેસ કે આપણે બોલવાની શરમ આવે કે ઘણી વાર પપ્પા દીકરીને મારતો હોય છે કારણ કે એની દીકરીની સેલરી જોઈતી હોય છે. ઘણી વાર એવા બી કેસીસ આવે છે કે પેલી હવે એક એક કેસ બહુ સારો ઇમ્પોર્ટન્ટ કેસ કહ્યો કે એક બહેને અમને ફોન કર્યો હતો કે એની દીકરીને બહાર ગલીની કે એના નુક્કડની બહાર થોડા ગુંડા ટાઈપ કે છે, પેલું કઈ દારૂના અડ્ડા ટાઈપ છે અને એ છેડે છે ને હેરાન કરે છે. પણ એ બેન ગભરાતા હતા, જેતા હતા કે પોલીસને કે એવું કહેતા નહીં કે અમે કમ્પ્લેન કરી છે. તો અમે કહ્યું ચિંતા ના કરો બેન, અમે તમારું નામ નહીં બહાર આપીએ. અમે અમારી રીતે ત્યાંના પીઆઈએ એમની પેટ્રોલિંગ વેન મોકલી અને એ લોકોને હેન્ડલ કર્યા. ગુંડાઓને ખબર બી નથી કે ક્યાંથી કમ્પ્લેન આવી હતી, પણ અમે એ રીતે અઠવાડિયા સુધી ત્યાં પેટ્રોલિંગ કરીને એ કેસ સોલ્વ કર્યા છે. એટલે યુ નો વી વોન્ટ કે આપણે ઇફ યુ આર નોટ મિસિંગ, અત્યારે તો આપણું મહિલા સશક્તિકરણ પખવાડિયું ચાલી રહ્યું છે. એટલે વી વોન્ટ ફ્રોમ ધ ટોપ મોસ્ટ લેવલ વી આર ઓલ સેન્સિટિવ કે આપણે આના બહેનોના જેટલા બી સિક્યોરિટીના સેફટીના સોલ્યુશન છે કરવાના છે. તો ટૂંકમાં કહી શકાય રૂઝાનબેન, સોનલબેન કે મહિલાઓ એક કદમ આગળ વધવાની જરૂર છે. તે સાથે જ કાયદો, પોલીસ, તમામ પ્રકારના જે સંજોગો ઉભા થાય છે સાથે જ છે મહિલાઓની. તો મહિલાઓ બિલકુલ બી ડરવાની જરૂર નથી. આપ ત્રણેય અમારી સાથે ટીવી 9 સ્ટુડિયોમાં આવ્યા, ચર્ચામાં જોડાયા. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. કામિનીબેન આપનો ખાસ આભાર કે આપ હિંમત કરીને ટીવી 9 સ્ટુડિયોમાં આવ્યા અને આપની જે વ્યથા કથા હતી તે ટીવી 9 સમક્ષ રજૂ કરી. તો આપણે જોયું મહિલાઓ ઘણા બધા અંશે પીડિત છે, ઘણી બધી જગ્યાએ ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે, ત્યારે હવે મહિલાઓએ ડરવાની જરૂર નથી. પતિ, પિતા, સાસુ સસરા કે પછી કોઈ પણ જો તેઓને પરેશાન કરી રહ્યા છે તો તેઓની પાસે હવે એક હેલ્પલાઇન નંબર છે અને તે છે 1091 પોલીસ હાટ. ત્યાં તેઓ ફોન કરીને તુરંત જ મદદ મેળવી શકે છે અને તેના માટે તેઓને કોઈ પણ જાતની ગભરાવાની પણ જરૂર નથી. તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીશું. રજા આપશો. નમસ્કાર.